सूरत में बनेल गोझारी दुर्घटना बाद जे रीते राज्य सरकार हरकत में आई है और फायर सेफ्टी मुद्दे कड़क कार्यवाही करवामां आवी रही है त्यारे अमदावाद ना सुकुन विस्तार पासे आवेल चाणक्य स्कूल ने अड़ीने ज आवेल गैस एजेंसी ना परिणामे अचानक ज कोई मोटी दुर्घटना की भीति सेवाई रही है त्यारे तंत्र पण आ बाबते आंख आडा कान करी रह्यु छे। સુરતની ગોઝારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટીને લઈને એક્શન લેવામાં આવ્યું છે અને તંત્ર જાગૃત બન્યું છે, પરંતુ અમદાવાદનું તંત્ર જાણે કે કાચબાની ચાલ ચાલી રહ્યું હોય તેમ કાર્ય કરી રહ્યું છે। અમદાવાદના સુકુંચા રસ્તા પાસે આવેલ ચાણક્ય સ્કૂલમાં હજારોની સંખ્યામાં બાળકો ભણી રહ્યા છે, ત્યારે તેને અડીને અગ્નિગેસ એજન્સી આવેલી છે અને સ્કૂલના કોર્ટને અડીને જ આવેલી આ ગેસ એજન્સીમાં ગેસના બોટલો મૂકવામાં આવે છે। પરંતુ નવાની વાત એ છે કે કોઈપણ પ્રકારના અગ્નિશામક જરૂરી ઉપકરણો જેટલા હોવા જોઈએ એટલા પ્રમાણમાં નથી, સાથે સાથે માત્ર દેખાડો કરવા માત્ર બે અગ્નિશામક યંત્રો છે। પ્રેસિડેન્ટ એરિયા મધ્ય સ્કૂલને અડીને જે રીતે પોતાની લાલચ સંતોષવા જે રીતે ગેસ એજન્સી દ્વારા મનમાની કરવામાં આવી છે ત્યારે તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે। મીડિયાના કાને આ વાત આવતા રિયાલિટી ચેક કરતા આટલી મોટી ભૂલ બહાર આવી છે ત્યારે તંત્ર ક્યારે જાગૃત થશે અને એક્શન લેશે તો જોવાનું રહ્યું। મારું નામ રજની પટેલ છે, હું અહીંયા અમદાવાદમાં નિકોલમાં રહું છું। મારા ત્રણ છોકરા આ સ્કૂલમાં ભણે છે। મને એ ખબર નથી પડતી કે તંત્રએ અહીંયા ગેસની જે આખું ગોડાઉન બનાવ્યું છે, અહીંયા રેસિડેન્શિયલ આખો એરિયા છે ચારે બાજુ, તો આ ગોડાઉને પરમિશન કઈ રીતે આપી એ સમજવું છે। બસ હવે તો સ્કૂલ ચાલુ થશે એ પહેલાં ગોડાઉન નહીં હટે તો અહીંયા બધા વાલીઓ ભેગા થઈને અમે નક્કી જ કરેલું છે કે આ ગોડાઉન હટાવવું એટલે હટાવવું બસ। હા, આ જો કોઈ પ્રોબ્લેમ થશે એ દિવસે બહુ મોટો હોનારત થવાની પૂરી શક્યતા છે, એટલે મહેરબાની કરી અને બધા જાગો અને આ હટાવવા માટે જે ઝુંબેશ કરવી પડે હવે કરવી જ પડે એમ છે, એમાં કશું ચાલે એમ નથી। હું સ્કૂલના સત્તાધીશો વિશે તો કંઈ કહીશ નહીં અત્યારે, કેમ કે જેન્યુઅન છે મને ખબર છે, પણ તંત્રએ અહીંયા ગોડાઉનને પરમિશન કેમ આપી છે એ લોકો પોતે અવેર છે અને ઘણી સેફ્ટી છે મને ખબર છે, સ્કૂલ માટે કોઈ ઇસ્યુ નથી કારણ કે મારા ત્રણ છોકરા અંદર અહીંયા જ ભણે છે, તો આ બધું રેસિડેન્શિયલે પતી જાય, રેસિડેન્શિયલ જે લોકો અહીંયા રહે છે એ લોકોને આજ સુધી કેમ ખબર નથી પડી એ મોટો પ્રશ્ન છે, એટલે એ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કેમ કે એ લોકો પણ જીવી નહીં શકે જો આવું કંઈ હોનારત થઈ તો। મને તો લાગતું જ નથી અંદર કંઈ છે નહીં, અમે અંદર કાલે બી જોઈ લીધું હતું પણ અંદર એવું કંઈ છે જ નહીં કે ફાયર સેફ્ટીમાં કંઈ હોય આમાં અંદર। એકચ્યુઅલી એમણે શિફ્ટ કરી દેવું જોઈએ કેમ કે આવી કોઈ દુર્ઘટના થાય ને જો એમનું જ કોઈ અંગત વ્યક્તિ આમાં આવું બની જાય તો એમને સમજવું જોઈએ અને આ જગ્યા બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવી જોઈએ તાત્કાલિક। ના તો પછી પહેલું સિસ્ટમનો ફોલ્ટ છે ને પછી પોતે પબ્લિકનો, કેમ કે પૂરો ટેક્સ ને બધી ફેસિલિટી માટે આપણે ટેક્સ આપીએ છીએ, એમને નથી આપતા, તો પબ્લિક અને જે સિસ્ટમ છે એને સુધારવું જ પડશે, પબ્લિકના જ હાથમાં છે બધું। આ સ્થિતિમાં વાંક માત્ર ગેસ એજન્સીનો નથી, કારણ કે વર્ષો પહેલાથી આ ગેસ એજન્સી આ જગ્યાએ જ છે, પરંતુ એની આજુબાજુ રેસિડેન્ટ એરિયાને ખાસ તો સ્કૂલ બનાવવામાં પછીથી આવી છે। અહીંયા વાત છે આવી પરવાનગી આપનારે સત્તાધીશોની, જેમણે વગર વિચારે એજન્સીની બાજુમાં જ પરવાનગી આપી છે। અચાનક કોઈની ભૂલને કારણે અથવા તો ગેસનો બોટલ લીકેજ થાય ને બોટલ ફૂટે તો બાજુમાં દિવાલને અડીને ભણતા હજારો વિદ્યાર્થીઓ કઈ સ્થિતિમાં આવી જાય મોટો પ્રશ્ન છે। તંત્ર જ્યારે હરકતમાં આવ્યું છે ત્યારે આવા અધિકારીઓ વિરુદ્ધ એક્શન લઈને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ એક્શન લે તેવી માંગણી વાલીઓ અને સ્થાનિકો કરી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્રના પદાધિકારીઓ દ્વારા કઈ રીતે એક્શન લેવાય છે। સુરતમાં થયેલી દુર્ઘટના બાદ જે રીતે તંત્ર હરકતમાં આવ્યું છે ને રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટીના સાધનો માટે ફાયર સેફ્ટીના ઉપકરણો જે જગ્યાએ વસાવવા જોઈએ તેને લઈને ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે, તે સમય આપ અત્યારે જોઈ શકો છો ચાણક્ય પ્રાથમિક શાળા, ચાણક્ય માધ્યમિક શાળા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એટલું મોટું સંકુલ કે જે જગ્યાએ 9000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। ભણતરની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યનો સારો પાયો નાખવામાં આવે તેમાં કાર્યરત રહેતા હોય છે। કેમેરામેન સચિન પડિયા સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।